અસ્સલામુ અલૈકુમ. જો બાળકો, પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપ, એના સ્વાધ્યાયના દાખલા જોતા પહેલા આપણે એના અંગે થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ. તો માહિતી 2 પ્રકારની હોય છે. એક છે સંખ્યાત્મક માહિતી, બીજી ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતીમાં અવર્ગીકૃત અને વર્ગીકૃત 2 પ્રકાર છે. વર્ગીકૃતમાં ફરી પાછા 2 પ્રકાર, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણના વળી પાછા 2 ભાગ, નિવારક આવૃત્તિ વિતરણ અને અનિવારક આવૃત્તિ વિતરણ. જ્યારે બીજો જે પ્રકાર છે માહિતીનો, ગુણાત્મક માહિતી, તો ગુણાત્મક માહિતીમાં કોષ્ટક રચના, તો કોષ્ટક 2 સ્વરૂપના છે, સાદુ કોષ્ટક અને જટિલ કોષ્ટક, જે તમે પ્રકરણ 2માં શીખી ગયા છો. તો અત્યારે આપણે જે સંખ્યાત્મક માહિતી છે એ સંખ્યાત્મક માહિતીના દાખલા 3 ચેપ્ટરમાં જોવાના છે. તો પહેલા આપણે માહિતી સમજી લઈએ. તો અહીંયા અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો અવર્ગીકૃત માહિતી એટલે કે માત્ર ચલ આપેલા હોય, દાખલા તરીકે 1, 3, 5, 8, 10, 11, 12, 15, તો આ માત્ર ચલ આપેલા છે, તો આને કઈ માહિતી કહી શકાય? અવર્ગીકૃત માહિતી કહી શકાય. ત્યાર પછી છે વર્ગીકૃત માહિતી. તો વર્ગીકૃત માહિતીમાં અસતત અને સતત. તો અહીંયા વર્ગીકૃત માહિતીમાં અસતત માહિતી કોને કહેવાય? કે જે ચલ છે ઉપર જે ચલ આપેલા છે એની સાથે એની આવૃત્તિ આપેલી હોય, એટલે કે ચલની સાથે એક્સની સાથે એફ પણ આપેલા હોય, તો એને કયું આવૃત્તિ વિતરણ કહી શકાય? અસતત આવૃત્તિ વિતરણ. હવે સતત આવૃત્તિ વિતરણ, તો સતત આવૃત્તિ વિતરણમાં 2 પ્રકાર છે, નિવારક અને અનિવારક. આ પણ તમે 10મા ધોરણમાં શીખી ગયા હશો કે સતત આવૃત્તિ વિતરણમાં નિવારક વર્ગ, એટલે કે નિવારક આવૃત્તિ વિતરણ, એટલે 5 થી 10, 10 થી 15, 15 થી 20, એ રીતે જે આવૃત્તિ વિતરણ આપેલું હોય એ નિવારક આવૃત્તિ વિતરણ, અને અનિવારક એટલે 6 થી 10, 11 થી 15, 16 થી 20. તો આ બંનેમાં ફરક કયો? તો અહીંયા જુઓ, નિવારકમાં આપેલ વર્ગની ઉધ્વ સીમાનો સમાવેશ તેના પછીના વર્ગની અધસ, એટલે કે આપેલ વર્ગની ઉધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધસીમા બંને સમાન હોય તો એ નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય, અને અનિવારક એટલે આપેલ વર્ગની ઉધ્વસીમા અને તેના પછીના વર્ગની અધસીમા એ કેવી હોય છે? અસમાન, તો એને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય. તો આપણે દાખલાની ગણતરી પહેલા અવર્ગીકૃત, વર્ગીકૃતમાં સતત અને અસતત, નિવારક અનિવારક એ માહિતી સમજીશું, તો જ આપણને દાખલાનો ખ્યાલ આવી શકશે. હવે સૂત્રો મેં તમને આગળ મોકલેલા છે, જે તમે લખીને તૈયારી કરી હશે એવી હું અપેક્ષા રાખું છું. તો હવે આપણે જોઈએ કે સ્વાધ્યાય 3.1. સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો જુઓ. એક નર્સરીમાં વાવેલા છોડની સાપ્તાહિક વૃદ્ધિ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે. હવે એમાં તમને સંખ્યાઓ આપેલી છે નીચે, તો આ કઈ માહિતી કહી શકાય? તો આમાં તમે જોયું કે અવર્ગીકૃત એટલે માત્ર ચલ આપેલા હોય, તો આ કઈ માહિતી કહેવાશે? અવર્ગીકૃત માહિતી કહેવાશે. હવે સૂત્રમાં મેં તમને લખાવેલું છે કે અવર્ગીકૃત અને વર્ગીકૃતમાં સતત કે અસતત આવૃત્તિ વિતરણ હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો. જો સૂત્રોની તૈયારી હશે તો જ દાખલા તમને સારી રીતે આવડશે. તો અહીંયા આગળ અવર્ગીકૃત માહિતી છે, તો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર કયું છે? એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ છેદમાં એન. તો અહીંયા આગળ આપણે એક્સ બાર એટલે કે અહીંયા શું શોધવાનું કીધું છે? છોડની વૃદ્ધિનો મધ્યક શોધો. તો હવે મધ્યક એટલે કે એક્સ બાર શોધવાનો છે. આ તમારે 10મા ધોરણમાં આવી જ ગયું છે. સમજો કે આ ચેપ્ટર 10મા ધોરણનું પુનરાવર્તન જ છે. તો હવે જુઓ કે અહીંયા આગળ જે સંખ્યાઓ આપેલી છે આપણને, એ સંખ્યાઓ કેટલી છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એટલે કે એનની કિંમત કેટલી? 10. એન એટલે કે સંખ્યાઓ, એટલે કે કુલ અવલોકનોની સંખ્યા. હવે સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ છેદમાં એન. સિગ્મા એક્સ એટલે કે આ જે આપેલા સંખ્યાઓ છે, એટલે કે જે ચલ છે, સિગ્મા એટલે સરવાળો, એટલે કે ચલોનો સરવાળો. તો અહીંયા આપણે બધા જે ચલ આપેલા છે 10 એ 10, એનો સરવાળો આ પ્રમાણે વચ્ચે પ્લસની નિશાની કરીને લખવાનો છે, છેદમાં એન. એન એટલે કે આપેલ અવલોકનોની સંખ્યા જે 10 છે, તો એ 10 આપણે લખી દીધું. આ સરવાળો તમે કેલ્સીની મદદથી કાં તો ગણતરી કરશો એટલે એનો જવાબ આવશે 17.8. 17.8 છેદમાં 10 કરો એટલે એનો કેટલો જવાબ આવશે? 1.78. હવે સેન્ટીમીટર જે એકમ તમને રકમમાં આપેલો જ છે,
કે સેન્ટીમીટર, એટલે આપણે પાછળ લખી દીધું 1.78 સેન્ટીમીટર, આપણો જવાબ આવી ગયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો અહીંયા જો એક રિલે રેસમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી માલુમ પડ્યું હતું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી, તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી. રકમ ધ્યાનથી વાંચવાની છે. જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં એવો નિયમ હોય તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ શું સ્પર્ધામાં ભાગ લઈ શકશે? સૌથી પહેલા આપણે રકમ વાંચી લીધી, ત્યારબાદ હવે શું આપેલું છે એ આપણે જોઈએ. તો અહીંયા શું આપેલું છે? 4 સ્પર્ધકો, 4 એ સ્પર્ધકોની સંખ્યા છે. તો 4 એ આપણે શું કર્યું? એન બરાબર 4. ત્યાર પછી છે મધ્યક, મધ્યક એટલે એક્સ બાર, તો એક્સ બાર બરાબર 24. પાછળથી માલુમ પડ્યું કે સ્પર્ધકની ઉંમર ખરેખર કેટલી હતી? 27. અને લખાઈ કેટલી ગઈ છે? 25 વર્ષ ખોટી. તો સાચી ઉંમર કઈ છે, એટલે કે સાચું અવલોકન 27 અને ખોટું અવલોકન છે 25. બરાબર. હવે આપણે આના પરથી આપણે એક્સ બારનું જે સાદું સૂત્ર છે મૂકીએ, તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન. એમાં એક્સ બાર કેટલા આપેલા છે આપણને? 24. સિગ્મા એક્સ આપેલા નથી તો આપણે સિગ્મા એક્સ જ લખીશું. એનની કિંમત આપેલી છે 4, તો આપણે 4 લખીશું. આ 4 ને આપણે બરાબર ને આ બાજુ લાવીએ તો ગુણાકારમાં જશે, એટલે 24 × 4 બરાબર સિગ્મા એક્સ. 24 × 4 નો જવાબ શું આવશે? 96. એટલે સિગ્મા એક્સ આપણને કેટલો મળ્યો? 96 મળ્યો. આ કયો છે? જે ખોટું અવલોકન આપેલું છે એના આધારે. હવે આપણે ખરેખર સાચો મધ્યક શોધવાનો છે. તો પહેલા આપણે શું કરીએ આગળ, કે સાચો સિગ્મા એક્સઆઈ મેળવીએ. આ ખોટો સિગ્મા એક્સઆઈ છે. તો હવે સાચો સિગ્મા એક્સ, તો એમાં શું એનું શું કઈ રીતે આપણે ગણતરી કરીશું? તો ખોટો સિગ્મા એક્સ માઇનસ ખોટું અવલોકન વત્તા સાચું અવલોકન, એટલે કે જે ખોટું અવલોકન છે એને કાઢી નાખવાનું અને સાચું અવલોકનને અંદર ઉમેરવાનું. તો એટલે 96 ઓછા ખોટું અવલોકન 25 અને સાચું અવલોકન ઉમેરીએ 27, એટલે સાચો સિગ્મા એક્સ કેટલો મળશે? 98. હવે એના આધારે ફરી પાછો આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ, તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન. હવે સિગ્મા એક્સ કેટલો લેવાનો આપણને મળી ગયો છે? સાચો સિગ્મા એક્સ 98. તો 98 છેદમાં અવલોકનો તો 4 જ છે, એક અવલોકન કાઢી નાખ્યું ને બીજું ઉમેર્યું, એટલે અવલોકનો 4 ના 4 જ રહેશે, એટલે 98 ભાગ્યા 4 તેનો જવાબ આવશે 24.5. આ આપણને મધ્યક મળી ગયો. આગળ વાક્ય શું કીધું છે તમને રકમમાં? છેલ્લું વાક્ય કે ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તો એના માટે નિયમ કયો છે? કે ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં. તો આપણને તો ઉંમરનો મધ્યક કેટલો મળ્યો છે? 24.5, એટલે કે જે 25 વર્ષથી ઓછો છે માટે તે સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ નીચે અર્થઘટન પણ તમારે ફરજિયાત લખવાનું રહેશે. આ આપણા 2 દાખલા થયા. હવે એના પછી આપણે જોઈએ દાખલા નંબર 3. તો એક મોટા જથ્થામાંથી પસંદ કરેલ વિવિધ સ્ક્રૂના વ્યાસ મિલીમીટરમાં નીચેના કોષ્ટકમાં આપેલો છે, તો એનો મધ્યક શોધવાનો છે. હવે આ માહિતી કઈ છે? તો એ મેં તમને હમણાં જ સમજાવ્યું કે આ કઈ માહિતી કહેવાશે? વર્ગીકૃત. પણ વર્ગીકૃતમાં કઈ? તો કે અસતત. બરાબર. તમે જુઓ અહીંયા આગળ અસતત એટલે કે ચલની સાથે એની આવૃત્તિ એટલે કે એફ આપેલા હોય. તો હવે અસતત જે આવૃત્તિ વિતરણ છે તો એના માટે આપણે કઈ રીતે દાખલો ગણવાનો? તો એનું સૂત્ર છે. શું સૂત્ર છે એનું? કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન. તો હવે આપણે જોઈએ કે જે આ પહેલી રકમ જે આપેલી છે આપણને, આ સ્ક્રૂનો વ્યાસ એ એક્સ છે અને સ્ક્રૂની સંખ્યા એટલે કે આવૃત્તિ એ શું છે આપણું? એફ. આ પણ તમે 10મા ધોરણમાં શીખી ગયા હશો. તો અહીંયા આગળ આપણે પહેલા એક્સઆઈ અને એફઆઈ એટલે કે તો રકમના આધારે જ આપણે ઊભી કોલમમાં લખવાના છે. સૂત્ર છે આપણું એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન. તો આપણે જરૂર સાની છે? એફઆઈ એક્સઆઈ નો સરવાળો. હવે એફઆઈ એક્સઆઈ વચ્ચે કોઈ ચિહ્ન નથી, એનો મતલબ એ બંને વચ્ચે શાનો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો અહીંયા એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ અને એક્સઆઈ બંને આપેલા છે, બે વચ્ચે આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 30 × 4 એટલે 120, 35 × 10 350, 40 × 15 600, 45 × 8 એટલે 360, 50 × 5 બરાબર 250 અને 55 × 3 એટલે 165. હવે સિગ્મા, સિગ્મા એટલે સરવાળો. તો આ બધાનો સરવાળો કેટલો આવશે? 1845.
હવે અહીંયા આપણે આગળ અવર્ગીકૃતમાં શું હતું કે એન બરાબર અવલોકનોની સંખ્યા, જ્યારે અહીંયા એન બરાબર શું લેવાશે આવૃત્તિઓનો સરવાળો, આ પણ તમને સૂત્રોમાં તમે જોયું જ હશે. તો હવે આપણે સૂત્ર સીધું મૂકીએ કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સ આઈ છેદમાં એન, તો 1845 છેદમાં 45. હવે તમે સીધો કેલ્સી પર જવાબ આવશે તો તમારો જવાબ કેટલો આવશે તમારે આ બંનેનો ભાગાકાર કરતા 41. અહીંયા એકમ આપેલો છે તમને રકમમાં મિલીમીટર, તો અહીંયા તમારે શું કરવાનું 41 મિલીમીટર, આ તમારો જવાબ આવી ગયો. આગળ જોઈએ આપણે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં જુઓ કઈ માહિતી આપેલી છે, વર્ગીકૃત જ આપેલા છે. તો વર્ગીકૃતમાં સતત કે એટલે કે સતત આવૃત્તિ વિતરણ છે કે અસતત આવૃત્તિ વિતરણ છે, તો અહીંયા આપણે જોઈએ કે અસતત જે આવૃત્તિ વિતરણ છે, તો અસતત આવૃત્તિ વિતરણમાં શું હતું કે માત્ર ચલની સાથે આવૃત્તિ, જે આપણે દાખલા નંબર 3 જોયો. હવે અહીંયા આગળ આપણી પાસે જે સતત આવૃત્તિ વિતરણ કે એમાં વર્ગ આપેલા હોય એટલે સતત. હવે સતતમાં પાછો પ્રશ્ન ઉભો થાય કે નિવારક છે કે અનિવારક. તો મેં તમને આગળ કીધું હતું કે આપેલ વર્ગની ઉધ્વસીમા અને તેના પછીના વર્ગની અધસીમા સમાન હોય તો એ કયું આવૃત્તિ વિતરણ કહેવાશે, નિવારક. તો આ કયું આવૃત્તિ વિતરણ છે વિદ્યાર્થીઓ, નિવારક આવૃત્તિ વિતરણ થયું ને. હા, તો હવે આપણે નિવારક આવૃત્તિ વિતરણમાં બે પદ્ધતિ છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન, જે આપણે દાખલા નંબર 3 માં જોઈ તે પણ, અને બીજી એક છે ટૂંકી રીતની પદ્ધતિ. તો એ ટૂંકી રીતની જે પદ્ધતિ છે એનું સૂત્ર પણ આપેલું જ છે તમને. તમારે સૂત્રોમાં જરા સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરી લેજો એટલે દાખલા તમે સરળતાથી ગણી શકો. તો એનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં એન ગુણ્યા સી. હવે આપણે એ પણ જે બંને કોલમ આપી છે વર્ગ ને આવૃત્તિ, એ બંનેને આપણે પહેલા આડીની જગ્યાએ ઊભી કોલમમાં લખી લઈશું. તો અહીંયા જુઓ કે આપણે લખી લીધું છે વર્ગ અને એફઆઈ જે રકમમાં આપેલું છે એ જ પ્રમાણે અહીંયા પણ એફઆઈ નો સરવાળો એટલે કે એન બરાબર કેટલા આવ્યા, 56. હવે આપણે સૂત્ર જોઈએ કે એ બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ, એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં એન ગુણ્યા સી, એટલે શું. તો એ પણ સૂત્રમાં એનું ડિસ્ક્રિપ્શન આપેલું જ છે કે એ બરાબર ધારેલો મધ્યક, એફઆઈ ડીઆઈ એટલે કે એફઆઈ ગુણ્યા ડીઆઈ નો સિગ્મા એટલે સરવાળો, છેદમાં એન એટલે આવૃત્તિઓની આવૃત્તિઓનો સરવાળો, ગુણ્યા સી, સી એટલે વર્ગ લંબાઈ. તો હવે આપણે અહીંયા જરૂર પહેલા જે ડીઆઈ શોધવાના, એફઆઈ તો આપણી પાસે છે જ, તો ડીઆઈ નું સૂત્ર શું છે એ પણ તમે જોજો કે ડીઆઈ બરાબર શું છે, એક્સઆઈ માઇનસ એ છેદમાં સી. તો હવે એ એટલે ધારેલો મધ્યક, સી એટલે વર્ગ લંબાઈ, પણ એક્સઆઈ આપણને એક્સઆઈ આપેલા નથી, ખાલી વર્ગ ને એફઆઈ આપેલા છે. તો અહીંયા એક્સઆઈ એટલે શું, તો એક્સઆઈ એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત પણ સરળતાથી શોધી શકાય, અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા બે. તો 0 વત્તા 10 ભાગ્યા 2 કરો એટલે 5 આવે, એ જ રીતે 10 વત્તા 20 ભાગ્યા 3 કરો એટલે કે 30 ભાગ્યા 2 એટલે 15. તો એ જ પ્રમાણે તમે અહીંયા આગળ મધ્ય કિંમત દરેક વર્ગની શોધી શકાય. જો આવૃત્તિ વિતરણ ની જે વર્ગ લંબાઈ છે વર્ગ લંબાઈ સમાન હોય તો અહીંયા જુઓ 10 10 10 10 નું અંતર છે એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે, 10 છે. તો મધ્ય કિંમત જો 1 શોધી કાઢી 5, તો એની અંદર 10 ઉમેરો એટલે 15 માં 10 ઉમેરો તો 25 35 45 55 અને 65. એટલે તમારે દર વખતે અહીંયા આગળ વત્તા અને ભાગાકાર કરવાની જરૂર નથી, પણ ક્યારે, જો વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. હવે આપણે એક્સઆઈ મળી ગયા, ત્યાર પછી એમાં એ ધારેલો મધ્યક, તો વચ્ચેની એટલે કે મધ્યની રકમ જે છે એક્સઆઈમાં, ધારેલો મધ્યકની જગ્યાએ બરાબર તમે ધારેલો એક્સઆઈ એવું યાદ રાખો તો પણ ચાલે, કારણ કે ઘણી વખતે શું ભૂલ થાય કે આપણે એફઆઈ માંથી ધારી લઈએ. તો એના કરતા અહીંયા આગળ શું કરવાનું, આપણે એક્સઆઈ એ બરાબર શું યાદ રાખવાનું, આપણે ધારેલો એક્સઆઈ. તો અહીંયા આગળ આ 7 વર્ગ જે આપેલા છે તો એમાં જે મધ્યની રકમ કેટલી છે, 35, તો એ આપણે શું ધારી લીધા, એ. પછી આપણે તમે જો ગણતરી કરો તો એક્સઆઈ કેટલા આપેલા છે અહીંયા, 5 5 ઓછા 35 ધાર્યા એટલે 5 ઓછા 35 એટલે કેટલા આવશે, -30 આવે. આ -30 ભાગ્યા વર્ગ લંબાઈ કેટલી છે, 10, તો આપણને જવાબ શું મળશે, -3. તો એવી રીતે તમે બધાનો જવાબ શોધવા કરતા જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય તો શું કરવાનું કે જે એ બરાબર જે ધારેલા છે તો એની સામે 0 મૂકી દેવાનું, ઉપરની જે સંખ્યા છે તો એમાં -1 -2 અને -3.
નીચે શું કરવાનું, એક બે અને ત્રણ પ્લસમાં આવશે, એટલે ઝીરો ની ઉપરના જે વર્ગ છે એમાં માઇનસ ની સંખ્યા ક્રમિક અને અહીંયા આગળ નીચે જે પ્લસ ક્રમિક સંખ્યાઓ આવશે, એટલે આપણને ડીઆઈ મળી ગયા. હવે આપણે સૂત્ર માટે જરૂરી શું છે, એફઆઈ ડીઆઈ. તો એફઆઈ તો આપણે રકમમાં આપેલા છે, ડીઆઈ આપણે શોધી કાઢ્યા, તો એ બે વચ્ચે સાનો સંબંધ, ગુણાકાર. તો આ જે બંને છે એ બંને કોલમનો ગુણાકાર કરવાનો છે તમારે. તો અહીંયા આગળ તમારે 3×5 આમ ભૂલથી ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું, એટલે તમારે આ પ્રમાણે આ આંગળી મૂકી જ રાખવાની. તો 3×9 પણ એક સંખ્યા પ્લસ છે અને બીજી માઇનસ છે, એટલે જવાબ આપણો માઇનસમાં આવે. ત્યાર પછી 5×2 10 એ પણ માઇનસ, 12×1 12 એ પણ માઇનસ. 16 ને 0 સાથે ગુણાકાર, તો કોઈ પણ રકમનો 0 સાથેનો ગુણાકાર 0 જ આવે, એટલે 0 લખી દીધા. ત્યાર પછી 11×1 11 અહીંયા તો બંને રકમ ધન છે એટલે પ્લસ માઇનસનો કોઈ સવાલ જ નથી, સામાં આવશે રકમ પ્લસમાં જ આવશે. 5×2 10 અને 4×3 12 આ આપણી કોલમ તૈયાર થઈ ગઈ. ત્યાર પછી હવે આપણે પહેલા માઇનસનો સરવાળો કરીએ, તો 9×10 19 અને 19×12 31 તો −31 લખવાને અહીંયા. ત્યાર પછી પ્લસનો સરવાળો અલગ કરીએ, તો 11×10 21 ને 21×12 33 એટલે કે +33 આવ્યા. હવે આ બે રકમનો તફાવત, તો 31 અને 33 વચ્ચે કેટલો તફાવત છે, 2. મોટી રકમની નિશાની, તો 33 અને 31 માં 33 મોટા છે જેની નિશાની પ્લસ છે, એટલે જવાબ પણ આપણો પ્લસમાં આવશે, એટલે +2 મળી ગયા. હવે આપણે ફરી સૂત્ર પર જઈએ, તો x̅ a·σfidi/n·c એ એટલે શું, ધારેલો મધ્યક જે આપણને મળેલો છે કેટલા 35 એ લખી દીધા. σfidi એટલે કે fidi નો સરવાળો, એટલે કે આપણે જે પ્લસ માઇનસ નું જે સાદું રૂપ આપ્યું એ કેટલા આવ્યા છે આપણને, +2 તો અહીંયા 2 મૂકી દીધા. n એટલે કે આવૃત્તિઓનો સરવાળો જે 56 તો એ મૂકી દીધો. c એટલે વર્ગ લંબાઈ, તો એ પણ અગાઉ આપણે તમને જણાવ્યું કે વર્ગ લંબાઈ બધાની સરખી જ છે અને કેટલી વર્ગ લંબાઈ છે, 10 તો એ મૂકી દીધા. હવે આગળ 35×35 એ પછી સીધા +2 નથી કરવાના, આપણે ભાગુ સભાનો નિયમ કે પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી એ રીતે સાદું રૂપ આપવાનું છે. તો હવે ભાગાકાર એટલે 2, અહીંયા આગળ આપણે જોઈએ કે 2×, તમે 2×56×10 કરો તો પણ ચાલે, અને 2×10 એટલે સીધા આપણે અહીંયા 20 કરી દીધા છેદમાં 56. હવે અહીંયા આગળ 20×56નો પહેલા જવાબ મેળવવાનો, તો કેટલા આવશે, 0.36. હવે આ 35ની અંદર 0.36 ઉમેરો એટલે તમારો મધ્યક x̅ કેટલા આવશે, 35.36 ગુણ. ગુણ કેમ લખેલા છે આપણે અહીંયા આગળ, તો તમને રકમમાં ગુણ આપેલા છે અને શોધવાનું શું કીધું છે, ગુણનો મધ્યક, એટલે એકમ આપણો કયો રહેશે, ગુણ. હવે અહીંયા આગળ ખાસ એ યાદ રાખવાનું છે કે જે એ પ્લસ છે એટલે કે જે 35 છે, તો એ 35 ને છેલ્લે સુધી 35 જ લઈ જવાના છે, વચ્ચે કોઈ જગ્યાએ એને પ્લસ માઇનસ કરવાનું નથી. આ આખા પદનું સાદું રૂપ મળી જાય ત્યાર પછી જ એને 35ની અંદર ઉમેરવાના છે. તો બાળકો અહીંયા આપણે સ્વાધ્યાય 3.1ના 1, 2, 3 અને 4 દાખલા જોયા, જે તમારે સમજીને તમારા આંકડા શસ્ત્રના ચોપડામાં ઉતારી લેવાના છે, સૂત્રોની ખાસ તૈયારી કરવાની છે, અને જો સમજ ના પડે તો પ્લીઝ તમે મારો કોન્ટેક્ટ કરજો. ઓકે, અલ્લાહ હાફિઝ.